આજે ધોરણ સાતમાં એક એક્ટિવિટી થઈ રહી છે જેનો ટોપિક છે હૃદય. હૃદય છે આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. એ શું કામ કરે છે એના વિશે આપણને ઓછી કહેશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ અલવર. હું રાકેશભાઈ, હું ધોરણ સાતમાં ભણું છું. આજે અમારા ક્લાસીસમાં એક એક્ટિવિટી રજૂ કરવામાં આવી છે જેમાં હું તમને હૃદય વિશે થોડાક વાક્યો કહીશ. હૃદય તે આપણા શરીરનો એક મુખ્ય ભાગ છે. તે આપણા શરીરમાં પંપ તરીકે કાર્ય કરે છે. તમે ખાલી વિચારો, આપણે કદી કામ કરવાનું ભૂલી જઈએ, કઈ વસ્તુને કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ કરતાં ભૂલી જઈએ, પણ આપણું હૃદય તે કદી પણ ધબકવાનું ભૂલતું નથી. આપણે હૃદય કદી ધબકવાનું ભૂલે ત્યારે મનુષ્ય મૃત્યુ પામે છે. હૃદય એ પુરુષ કુહાના નીચેની બાજુએ પુરુષ ડાબી બાજુએ રમેલું હોય છે. હૃદયનું કદ આપણા હાથની મુઠ્ઠી જેટલું હોય છે. હૃદયમાં ધમની, ફુફુસે ધમની, શિરા અને ફુફુસે શિરા જેવી રુધિર વાહિની આવેલી હોય છે જેમાં રુધિરનું વહન થાય છે. હૃદયમાં કુલ ચાર ખંડો આવેલા હોય છે. ઉપરના બે ખંડોને કણબો કહે છે, જ્યારે નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે. હવે આપણે હૃદયનું કાર્ય જાણીએ. હૃદયના કાર્યમાં ફુફુસે શિરા તે ફેફસાથી ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર લઈને આપણા હૃદયના ડાબા કણકમાં આવે છે. જ્યારે શરીરના વિવિધ ભાગોથી શિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિર તે આપણા હૃદયના જમણા કણકમાં આવે છે. જ્યારે કણકોનું સંકોચન થાય છે ત્યારે કણકોનું રુધિર ક્ષેપકોમાં આવે છે અને ક્ષેપકોનું સંકોચન થતાં ધમનીમાં ડાબા ક્ષેપકમાંથી ધમની દ્વારા આપણા શરીરના વિવિધ ભાગો દ્વારા ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર પહોંચે છે અને ફુફુસીય ધમની દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિર તે આપણા શરીરના ફેફસા દ્વારા પહોંચે છે. આ હૃદયની સંકોચન અને વિસંકોચન એટલે શિથિલની ક્રિયા દ્વારા આપણા શરીરમાં રુધિરનું વહન થાય છે. થેન્ક યુ.